જામનગરમાં રણજીત સાગર રોડ પર બારિયા પીરની દરગાહ નામનું ધાર્મિક સ્થળ દબાણ હટાવ કાર્યવાહી અંતર્ગત દૂર કરવામાં આવ્યું હતું. અડધી રાત્રે એસપી પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક સ્થળના નામે થયેલ દબાણ અંગે હિન્દુ સેના દ્વારા પણ તંત્રમાં રજૂઆતો થઈ હતી. તંત્ર દ્વારા આ અંગે નોટિસ પણ પાઠવાઈ હતી. આખરે મધરાત્રે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જામનગર શહેરમાં જામનગર જે શહેર માટે જેએમસીને અને જામનગરના જે રેવન્યુ સર્વે છે ત્યાં જામનગરના જે વહીવટીતંત્ર છે ત્યાં એક કમિટી બનેલી છે અને આ કમિટીમાં જે પણ રોડ રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર જે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય અને ધાર્મિક સ્થળ રેગ્યુલરાઇઝ ના હોય યા ગેરકાયદેસર અવૈધ રૂપથી નિર્માણ થયેલા હોય આ સંબંધિત દરેક મહિને આપણે મિટિંગ થાય છે અને આ મિટિંગમાં જે જે ગેરકાયદેસર બધા ધાર્મિક બાંધકામ છે આ સંબંધિત નિર્ણય લેવામાં આવેલ છે. તો આ સંદર્ભિત કાલે રાત જે છે એક આપણે લાલપુરના જે સર્વે નંબર લાલપુર જે રોડ છે આમે જે સર્વે નંબર રેવન્યુ સર્વે નંબર 928 અને 860 જે ગાડા માર્ગ છે આ ગાડા માર્ગ ઉપર એક ધાર્મિક દબાણ હતો અને આ ધાર્મિક દબાણની જે ટોટલ એરિયો છે લગભગ 3000 સ્ક્વેર ફીટની આસપાસ છે અને આના ઉપર જે બાંધકામ હતો લગભગ 600 સ્ક્વેર ફીટનો બાંધકામ હતો. જમીનની કિંમત લગભગ ટોટલ 90 લાખની આસપાસ અને બાંધકામનો જે છે આ લગભગ 15 લાખની આસપાસનું બાંધકામ હતું. તો જે પણ આપણે વિધિ દ્વારા જે સ્થાપિત પ્રક્રિયા હોય જે આપણે કાયદાકીય પ્રક્રિયા હોય તો આ જે ધાર્મિક બાંધકામની જે સમિતિ હતી આને નોટિસ આપવામાં આવેલ હતી અને નોટિસમાં આ પાસેથી જે પણ આ પાસેથી કોઈ કાગળ યા પુરાવા હોય એ માંગવામાં આવેલ હતા. તો કોઈ પણ જાતના કાગળ પુરાવા યા બીજી કોઈ વસ્તુ જે કાયદેસર ન હોય એ આપવામાં ન આવેલના કારણે કાલે આનું ડિમોલિશન કરેલ છે અને આ જે રોડ રસ્તા આપણે જે ગાડા માર્ગ હતો આ ગાડા માર્ગ ઉપર ગેરકાયદેસર રૂપથી બાંધકામ બને સર આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરી આની એક અમારી અને કલેક્ટર સાહેબ અને બધાની એક કમિટી હોય છે અને આ કમિટીમાં બધા જે પણ ધાર્મિક કોઈ બાંધકામ છે રોડ રસ્તા ઉપર છે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર દરેક મહિનાની મિટિંગ થાય છે અને મિટિંગમાં જે પણ એવા અવૈધ જે નિર્માણ કાર્ય છે આ સંબંધિત નિર્ણય લેવામાં આવે છે અને આને નોટિસ આપવામાં આવે છે અને નોટિસમાં એથી કોઈ કાગળ પુરાવા યા બીજી વસ્તુ ઉપલબ્ધ કરાય તો આ આધારિત આગળની કાર્યવાહી થાય છે. જામનગર જિલ્લામાં ટ્રેક્ટર તથા ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીઓ કરવાના પ્રકરણમાં જામનગર એલસીબીએ 2 આરોપીને ઝડપી લઈ ચોરાવ ટ્રેક્ટર તથા ટ્રોલીઓ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા 14 ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે. એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં ટ્રેક્ટર અને ટ્રેક્ટરની જે ટ્રોલીની ચોરી કરનાર ગેંગને એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને હું આખી એલસીબીની જે ટીમ છે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પટેલને હું બધાઈ આપું છું કે એટલા સરસ રીતે કામગીરી કરીને અને જે ગરીબ ખેડૂતોને જે ટ્રેક્ટર અને ટ્રોલી કરનાર જે ચોરી કરનાર ગેંગને પકડવામાં આવેલ છે. આ જે ગેંગ છે આમાં 2 લોકો છે. એકનું નામ છે ધેલુભા નારુભા જેઠવા, આની ઉંમર લગભગ 40 વર્ષના આસપાસ છે અને બીજો જે છે આનું નામ છે અરસીભાઈ પુંજાભાઈ કંડોરિયા, આની ઉંમર લગભગ 50 વર્ષના આસપાસ. બંને જામનગરના નિવાસી છે અને આ એલસીબી દ્વારા અત્યાર સુધી જે પૂછપરછ કરેલ છે આ પૂછપરછમાં ટોટલ 14 ગુના જે છે એ કબૂલ કરેલા છે અને આ 14 ગુનાઓમાંથી 13 ટ્રોલી અને 1 ટ્રેક્ટરની રિકવરી થયેલ છે. આ જે ગેંગ છે આ ગેંગ દ્વારા આની એમઓ એવી રીતે છે કે એ લોકો દિવસના સમયમાં જે આસપાસના જે આપણે લાલપુરના અને સિક્કા પંચબી અને કાલાવાડના જે એરિયા છે ત્યાં એ લોકો રેકી કરે અને રેકી કરીને અને સાંજના સમયે એ ટ્રેક્ટર લઈને ત્યાં જાય છે અને આ ટ્રોલીને ચોરી કરીને લઈ જાય. પછી એ લોકો આગળના જે ટ્રોલી છે આને વેચી નાખે અને વેચીને અને એ લોકો છેલ્લા 1 વર્ષમાં ઘણી બધી એવી રીતે ચોરી કરી છે. અત્યારે ટોટલ 14 જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે. આમાંથી 13 જે ટ્રેક્ટર ટ્રોલી છે આની રિકવરી થઈ છે, 1 મિની ટ્રેક્ટરની રિકવરી થઈ છે અને ગુનાને કામમાં લીધેલ જે મોટા માણસ છે આમે 1 ટ્રેક્ટર છે અને 1 મોટરસાઇકલ છે. ટોટલ મુદ્દામાં લગભગ 15 લાખની આસપાસનો રિકવર થયેલો છે અને એ જે આરોપી છે આ આરોપીનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે. પહેલાં જે આરોપી છે આનો મેઘપર પોલીસ સ્ટેશનમાં આના ઉપર બાઇક ચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો છે.
એલસીડી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને ગરીબ ખેડૂતોની જે ટ્રેક્ટરની જે ચોરી અને ટ્રેક્ટરથી ચોરી કરનાર ગેંગને પકડીને અને આ ગેંગને અત્યારે ચિકનજામ લેવામાં આવે છે. ચોરી કરેલો માલ ખરીદે છે કોઈ કોઈ છે કે અત્યારે એ જે ટ્રોલી છે એ બધી જુદી જુદી જગ્યાએ એ લોકો સંતાડીને રાખી હતી, એ તો રિકવર કરી છે. આગળની પૂછપરછમાં એ લોકો કોણે કોને ટ્રેક્ટર ટ્રોલી વેચતા હતા, કોને ટ્રેક્ટર વેચતા હતા, એ બધી આગળની જે તપાસ હશે અમે સામે આવશે. જામનગરમાં આજે એસ્ટેટ શાખા તથા ફાયર બ્રિગેડની ટીમો બર્ધનચોક વિસ્તારમાં ત્રાટકી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ફટાકડાના સ્ટોલ ધારકો પાસે લાયસન્સ છે કે નહીં વગેરે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખંભાળિયા ગેટ, હવાઈ ચોક વગેરે વિસ્તારોમાં પણ ડ્રાઇવ યોજાઈ હતી. ફટાકડાના અમુક ગેરકાયદે સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા હતા. આજુબાજુમાં જેટલા તમામ પ્રકારના જે ગેરકાયદેસર છે, જે ફાયરના ફટાકડાના જે વેપાર કરતા હોય એ લોકોના લાઇસન્સ અને ફાયર એનર્જી અને મંડપથી એનર્જી આ ત્રણ વસ્તુ ચેક કરી અને જે ત્રણ કર્મીના બધે વસ્તુ હતું એ લોકોને ચાલુ કરવા દીધા છે અને જે લોકો પાસે ત્રણ બાજુ એક પણ વસ્તુ નહોતી એને બંધ કરાવી હોય છે. આવી ત્રણ દુકાનો છે અને જેને પાસે ફાયર એનર્જી નહોતા એને બંધ કરાવી છે. અને ફાયરમાં ફાયર પ્રોટેક્શન માટે જે ફાયરના જે નોમ્સ છે એ તમામ નોમ્સ ફોલો કરવાના છે અને મંડપથી જે જગ્યા ઉપર જેનાથી ટ્રાફિક ન થાય એવી રીતે જે બધા ફાયદા હોય અને અમારે પાસે એ લોકોએ મજૂરી લીધી હોય પણ ટ્રાફિકમાં નડતર હોય એવા મંડપને પણ અમારે દ્વારા દૂર કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં સમાવિષ્ટ બરડા વન્યજીવ અભયારણ્યના પ્રથમ ચરણનું આજે ધનતેરસના પાવન દિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બરડા પંથકમાં એશિયાઈ સિંહોની વસ્તી પણ હોય અહીં ગીરની જેમ સિંહ દર્શનની સંભાવનાઓને લઈને પણ પ્રવાસીઓમાં ઉત્કંઠા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.